रोल नंबर, हेलो, संभाई छो बोलो छो ई वॉइस। हेलो, हाँ रोल हामिश नंबर, रोल नंबर लखो तुम्हारा। एक जी बार लखो, एक ना एक नंबर बे बार ना लखो बेटा, जेने बाकी वही लखे नहीं पाचा ऊपर वही आ जाए वो था। ઓકે આપણે 11.3 શરૂ છે બરોબર, તે દિવસે 11.3 ના આપણે પ્રશ્ન 1 2 ને 3 એવી રીતે દાખલા કર્યા હતા બરોબર, વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધવાના। સંભળાય છે ને બોલું છું ઈ વોઇસ? હેલો, આવી ઓકે, આજે આગળ હવે કોઈ રોલ નંબર બાકી નથી લખવાના, તો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ। મિસ 130 આયો, હા નમ 93, હા આવી ગયો। ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ 11.3 બરોબર, એના આપણે પહેલા 1 2 અને ત્રીજો દાખલો એવી રીતે કર્યું હતું, હવે આજે ચોથો કરીએ। ચોથાથી થોડાક દાખલા આડા અવળા થશે, કેમ કે જે એક રીતના હશે એ આપણે પહેલા કરીશું બરોબર। શું બધાને કેવી રહી ઉત્તરાયણ ભાઈ, પતંગ ચગાવ્યા બધાએ? હા અત્યારે બહુ થાકી ગયા હશો ને, તમે બધા ભાઈ બહુ ડાયા કેવા હો, કે બધા તો સવારે ટાઈમ ટુ ટાઈમ ક્લાસમાં આવી ગયા છો, અને મને આશા છે કે તમે બધા વ્યવસ્થિત બેસીને નોટબુક ને એવું સાથે લઈને જ લેક્ચર એટેન્ડ કરવા બેઠા હશો બરોબર ને, કોઈ પથારીમાં સૂતા સૂતા લેક્ચર જોતા નહીં હોય બરોબર, બરોબર ને? પ્રશ્ન 1 2 અને 3 કર્યા હતા, હવે આ પ્રશ્ન 4 છે, પ્રશ્ન 4 ની રકમ વાંચવાની છે, ચાલો કોણ વાંચે છે?
વાંચો ભાઈ, રકમ વાંચો ઝડપથી. ચાલો હેલો હેલો સર, હમ આ છોકરા બોલે છે કાઈ સર? મને કેમ સંભળાતું નથી. હેલો મિસ, તમારો અવાજ હરખો નથી આવતો. તમે લોકો રકમ વાંચો. આ દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની 1 મીટર ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાય બરાબર 22/7 લો. વર્તુળાકાર ભાગનો વ્યાસ બરાબર 21 મીટર. આપણને એવું કીધું છે કે એક વર્તુળાકાર ભાગ છે, બરોબર? વર્તુળાકાર ભાગ એટલે એક આ રીતનો વર્તુળાકાર ભાગ છે, બરોબર? થોડુંક વર્તુળ હરખું નથી થયું. હવે વર્તુળાકાર ભાગ ફરી કરું. વર્તુળાકાર ભાગ છે એને હું કીધું છે તો કે એની ફરતે દોરડું બાંધવાનું છે, બરોબર? ફરતે એટલે ક્યાં આવે? આવી રીતે એની કિનારીએ કિનારીએ જાવે ને, આમ જ તેની કિનારીએ કિનારી, એની કિનારી ઉપર એક દોરડું ટૂંકમાં બાંધવાનું છે, બરોબર? હવે ઈ દોરડાને બાગની ફરતે પાછું કેટલી વાર બાંધવાનું છે? તો કે 2 વાર બાંધવાનું છે. તો 2 સવાલ પૂછ્યા છે કે કેટલી દોરડું કેટલું જોશે, અને બીજું કે જો 1 મીટરના ₹4 હોય તો આ દોરડાની કિંમત કેટલી થશે, બરોબર? તો પેલા તો આપણને ફરતી વાત આવે એટલે શું શોધવાનું હશે એ આપણને ખબર પડવી જોઈએ. રકમ વાંચીને તમારે અહીંયા આવે, તમને ચોખ્ખું એવું ન કીધું હોય કે પરિઘ શોધો કે ક્ષેત્રફળ શોધો. રકમ જોઈને ખબર પડવી જોઈએ કે અહીંયા પરિઘ શોધવાનું છે કે ક્ષેત્રફળ શોધવાનું છે, બરોબર? ચાલો આ દાખલામાં તમને શું લાગે છે, શું શોધવાનું છે, પરિઘ કે ક્ષેત્રફળ? ક્ષેત્રફળ નહીં, ક્ષેત્રફળ. જો ફરતી વાત છે, બરોબર? શું વાત છે? ફરતી વાત છે. જો અહીંયા વચ્ચેની જગ્યા હોય ને તો ક્ષેત્રફળ કહેવાય. કેમ? ચોરસ લંબચોરસ માં એની ફરતી કિનારી એટલે પરિમિતિ થાય, વર્તુળની અંદર ફરતું કિનારી એટલે એનો પરિઘ થાય, બરોબર? ફરતે બાંધવાનું છે. તમને ક્યારે એમ કે ફરતે વાડ કરવાની છે કે ફરતે લેસ મૂકવાની છે, કિનારી બાંધવાની છે, આવું હોય ત્યારે ચોરસ લંબચોરસ માં પરિમિતિ હોય અને વર્તુળમાં પરિઘ હોય. જયારે વચ્ચે તમારે એવું કે વચ્ચે ગાલીચો પાથરવાનો છે કે વચ્ચે લોન કરવાની છે કે વચ્ચે લાદી બેસાડવાની છે તો ક્ષેત્રફળ હોય, બરોબર? તો આ રીતે આપણે ફરતી વાત છે એટલે અહીંયા પરિઘ શોધવાનો છે, બરોબર? હવે પરિઘ શોધવાનો એટલે પરિઘના 2 સૂત્ર છે. એક છે સૂત્ર આપણી પાસે પરિઘનું 2πr, એટલે r એટલે શું? તો કે ત્રિજ્યા આપણને એની માટે ખબર હોવી જોઈએ.
બરોબર. અને બીજું એક સૂત્ર આ પણ છે, પાઈ અને ડી, કે જે આપણને વ્યાસ ખબર હોય તો ગોતી શકીએ. બરોબર, બે રીતે મળે, પણ તમે એક જ વસ્તુ રાખજો, કેમ કે જ્યારે ક્ષેત્રફળના દાખલા આવશે ને ત્યારે એમાં આર જ જોશે. બરોબર, તો વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા ગોતતા આવડવું જોઈએ. પહેલી વાત, જ્યારે જ્યારે દાખલામાં વ્યાસ આપ્યો હોય તો વ્યાસ આટલો તો આપણે લખી નાખવાનું અહીંયા, તેથી કરીને આર એટલે કે ત્રિજ્યા કેટલી, મેં યાદ કીધું તું, તમને યાદ છે કોઈને ત્રિજ્યા કેટલી, વ્યાસ થી ત્રિજ્યા કેટલી હોય, સૂત્ર કીધું તું, ત્રિજ્યા બરોબર કેટલું થાય, તમે આન્સર આપી દો મને. વ્યાસ થી ત્રિજ્યા અડધી હોય. હા, એટલે વ્યાસ ભાંગ્યા બે, બરોબર, એટલે અહીંયા શું થાય તો કે 21 ના છેદમાં 2. બરોબર, હવે આ સૂત્ર 2πr માં આપણે આ બધું મૂકીએ. જુઓ હું તમને બતાવું, જો હવે અહીંયા આગળ વર્તુળાકાર ભાગ ની લખવા તો દો. અરે પણ પેલા સમજો તો ખરા, ત્રિજ્યા કીધી છે 21 છેદમાં 2. બરોબર, પછી અહીંયા આપણે ભાગ નો પરિઘ શોધવાનો છે. એક મિનિટ, હેલો મિસ, લેફ્ટ થઈ ગયા. બશીર સર, બશીર સર, હેલો હેલો, અમી હા હું ફરી સ્ટાર્ટ કરું છું. Thank you.
ચલો એટલે શું કર્યું તો કે પહેલા વર્તુળનો પરિઘ આપણે શોધ્યો બરોબર અહીંયા જુઓ તો 2πr સૂત્ર 2 ગુણ્યા પાઈ બરોબર 22 સપ્તમાંશ અને 21 દ્વિતીયાંશ બરોબર અહીંયા છે દોઢિયાળિયા 7 તેરી 21 11 દુ 22 એટલે 11 દુ 22 ને 22 તેરી 66 મીટર પરિઘ મળ્યો બરોબર એટલે જો એક જ વાર દોરડું ફેરવવાનું હોત તો આપણે 66 મીટર દોરડું જોવત પણ દોરડાને કેટલી વાર ફેરવવાનું છે બે વાર ફેરવવાનું છે એટલે દોરડાની લંબાઈ આપણે એને ગુણ્યા 2 કરવું પડે એટલે 66 ગુણ્યા 2 તો 132 મીટર દોરડું જોઈએ કેટલું દોરડું જોઈએ 132 મીટર દોરડું જોઈએ બરોબર હવે આ 132 મીટરમાં એમાં પાછું શું છે કે 1 મીટર દોરડાના 4 રૂપિયા છે કેટલા રૂપિયા છે 1 મીટર દોરડાના 4 રૂપિયા છે તો આપણે તો 132 મીટર જોઈએ છીએ તો 132 મીટર માટે કેટલા રૂપિયા ખર્ચ થાય તો 132 ગુણ્યા 4 એટલે 527 ચાર સત્તા 32 નહીં ભાઈ 132 માટે કેટલું એટલે 132 ગુણ્યા 4 કરવું પડે એટલે 528 રૂપિયા ખર્ચ થાય બરોબર આ લખવાની જરૂર નથી આ તમને ફોટામાં આવશે ખાલી સમજો સમજાઈ ગયો પેલા ત્યારે બરોબર અરે ના ભાઈ પછી પછી અત્યારે નહીં પેલા સમજી લે પછી આજે નથી આવવાના ઈ લખવા પડશે બરોબર હાલો હવે આની રકમ વાંચો પેલા ચાલો આ રકમ વાંચો કોણ વાંચે છે 130 નંબર રકમ વાંચા અરે રોલ નંબર 130 સંભળાય છે બેટા રકમ વાંચ વાંચો જો 1.5 મીટર વ્યાસ છે બરોબર વ્યાસ કેટલો છે આપણે જે આપણને રકમમાં દેખાય એ પહેલા લખતા જવાનું એટલે કે વ્યાસ છે 1.5 મીટર બરોબર પાઈ ની કિંમત કઈ દીધી છે કેટલી તો કે 3.14 બરોબર તો હવે અહીંયા આપણે એવું કીધું છે કે આવું વર્તુળાકાર ટેબલ ક્લોથ છે અને ટેબલ ક્લોથ ની કિનારી ઉપર આપણે લેસ મૂકવાની છે તો કેટલી લેસ જોશે અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો કેટલો ખર્ચો થશે બરોબર ચાલો તો હવે શું શોધશું પહેલા આમાં પરિઘ શોધશું કે ક્ષેત્રફળ શોધશું પરિઘ શોધશું કે ક્ષેત્રફળ શોધશું પરિઘ શોધશું કે ક્ષેત્રફળ શોધશું આપણે અહીંયા પરિઘ શોધશું કે ક્ષેત્રફળ શોધશું બોયસ મને આન્સર તો આપો હેલો હું બોલ હમીસ શું કે ક્ષેત્રફળ શોધશું
फरीद मिस फरीद फूल नो परी એનું સૂત્ર શું થાય બોલો તો, એનું સૂત્ર શું થાય? 2πrh. નહીં 2πrh નો થાય, એવું તો કઈ નું નથી થતું. સૂત્ર થાય એનું ટુ પાય આર, બરોબર? એટલે બે ગુણ્યા પાય એટલે 3.14, અને આપણને અહીંયા વ્યાસ કીધો છે, બરોબર? ત્રિજ્યા આપી નથી, તો આપણે વ્યાસ ઉપરથી ત્રિજ્યા કઈ રીતે ગોતીએ છીએ? જો આ દાખલો હું તમને લોકોને અહીંયા કરાવું, આપણને અહીંયા એને વ્યાસ આપ્યો તો કેટલો? તો કે 1.5 મીટર, બરોબર? હવે વ્યાસ એટલો હોય તો ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા છે એ વ્યાસ થી અડધી થાય, એટલે ભાંગ્યા 2, બરોબર? અને પાઈ બરોબર એને કીધું તું 3.14, બરોબર? હવે આપણું આ રીતે જે સૂત્ર આવે કે 2πr, તો 2 × 3.14 × 1.5 / 2, બરોબર? હવે અહીંયા બગડો ને બગડો ઉડી જાય, એટલે તમારે 3.14 × 1.5, બરોબર? તો હવે આ 3.14 × 1.5 નો ગુણાકાર તમારે કરવાનો, તમારે સાદો, જો તમારે ગુણાકાર ની 314 × તમે કરી નાખો 15, બરોબર? ને પોઈન્ટ મૂકો, જવાબ આવે 4.71 મીટર, બરોબર? આપણે કેટલી લેસ ની જરૂર પડે? તો કે 4.71 ની, પણ આપણને ખર્ચો પણ શોધવાનો કીધો છે કે 1 મીટર લેસ માટે ખર્ચ કેટલો છે? તો કે 15 રૂપિયા. તો આપણે જોઈએ છીએ 4.71 માટે કેટલા, તો કે એમાં તમારે પછી 4.71 × 15 કરવું પડે. ચાલો લખી લ્યા, લખાઈ ગયું? એટલું એટલું લખાઈ ગયું. પછી હવે તમારે હજી ખર્ચ 4.71 × 15 કરવાનું. ઇરેઝ કરું? હા, તો લખી લે ઝડપથી.
લખાઈ ગયું ના મિસ થોડું વધ બાકી છે જલ્દી લખો ચાલ લખાઈ ગયું હજી એક સ્ટેપ બાકી છે લખાઈ ગયું 14 × 15 લખ્યું છે ને હા 1.5 છે 1.5 છે હો પછી 4.71 મીટર પછી પાછું આ જે બોક્સ કર્યું ને એ સ્ટેપ આવશે કે 1 મીટર ના 15 રૂપિયા તો 4.71 ના કેટલા એટલે એમાં પાછું તમારે આમ લખવાનું કે 4.71 × 15 અને એનો આન્સર અહીંયા આવશે 4.71 × 15 એટલે 471 × 15 કરી અને બે આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો આવે છે જવાબ આવે એમાં 70.65 રૂપિયા જવાબ આવે છે બરોબર તમે લખ્યો મારે એટલું જ લખવાનું 4.71 × 15 બરાબર 70.65 હા હવે એટલું જ એટલે વિશાની જેમ દાખલો નહીં ગણવાનો આયા ગણાય ગણિત છે આપણે આવો સીધો જવાબ એમ જ સીધો જવાબ લખવાનો અરે આ સ્ટેપ છે ને હા એટલે તો જો એક્ઝામ માં આટલા મોટા દાખલા નોલામાં આપણે લેવાય ગૂગલ ફોર્મ માં તો તમારે જવાબ લખવાનો રહે અહીં માટે તમારે રફ માં ગણતરી તો કરવી જ પડે ને ચાલો હવે આગળ કરીએ હવે 8માં નંબર નો દાખલો છે હવે જો અહીંયા આગળથી પાછું થોડુંક સમજો દાખલાની રકમ શું કે છે કે પોલિશ કરવાનો દર દર એટલે ખર્ચો ₹15 પ્રતિ મીટર સ્ક્વેર અને પ્રતિ બોલાય બરોબર આ છે અહીંયા આવું ઓબ્લિક કરીને નિશાની છે બરોબર અને કહેવાય પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર ના એવો એનો ખર્ચ અર્થ થાય કે 1 મીટર સ્ક્વેર ના 15 રૂપિયા છે બરોબર તો 1.6 ના કેટલા થાય તો આપણને એવું કીધું છે કે હવે અહીંયા આગળ પોલિશ કરવાની છે કોને તો કે એક વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાની છે બરોબર સપાટીને પોલિશ કરવાની એટલે શું થશે અહીંયા ક્ષેત્રફળ થશે કે પરિઘ થશે ક્ષેત્રફળ કેમ કે આખી સપાટીની વાત છે બરોબર ફરતી કિનારીની વાત નથી આખી સપાટીની વાત છે બરોબર તો આપણે અહીંયા આગળ એનું ક્ષેત્રફળ ગોતવાનું પહેલા હવે ક્ષેત્રફળ માટે પણ આપણે ત્રિજ્યા જોઈએ બરોબર ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર પણ એની માટે પણ આપણે ત્રિજ્યા જોઈએ બરોબર
તો સૌથી પહેલું કામ જ્યારે જ્યારે આપણને દાખલામાં વ્યાસ આપ્યો હોય ત્યારે આપણે શું કરવાનું? તો કે વ્યાસ આપ્યો હોય ત્યારે આપણે સૌથી પહેલા તો એની ત્રિજ્યા ગોતી નાખવાની, એટલે કે જે વ્યાસ આપ્યો હોય એને ભાંગ્યા બે કરવાના, 1.6 ભાંગ્યા બે, બરોબર? એનો જવાબ આવ્યો 0.8 મીટર, અથવા તો તમે 1.6 છેદમાં 2 રાખો તો પણ ચાલે. હવે સૂત્ર છે પાય આર સ્ક્વેર. પાય ની કિંમત એને કીધું છે 3.14 લ્યો. જ્યારે આપણને 3.14 કીધી હોય ત્યારે આપણે 3.14 જ લેવાની. જો કાંઈ ન કીધું હોય તો તમારે 22 છેદમાં 7 લેવાની, બરોબર? તો હવે આ 3.14 એને ગુણ્યા આ 0.8 ગુણ્યા 0.8, એટલે કે 0.8 ની ઉપર 2 ઘાત, એમ આપણે હું કહેતી હતી ને કે તમારે આમ પાય ગુણ્યા આર ગુણ્યા આર કરવાનું, એ રીતે એને આર ની 2 ઘાત એટલે 0.8 ની 2 ઘાત, એટલે 0.8 ગુણ્યા 0.8. પછી પાછું એને શું કર્યું છે? તો કે પોઈન્ટ કાઢ્યો એટલે 8 ના છેદમાં 10, 0.8 રાખો તો પણ ચાલે. એ બધાનો ગુણાકારનો જવાબ આવે છે 2.0096 મીટર સ્ક્વેર. હવે ખર્ચો ગોતવાનો છે કે 1 મીટર સ્ક્વેરમાં પોલિશ કરવાના 15 રૂપિયા, તો 2.0096 મીટરમાં પોલિશ કરવાના કેટલા રૂપિયા? 15 ગુણ્યાનો ગુણાકાર કરીએ એટલે ફાઇનલ આન્સર મળે, બરોબર? હવે 11મો દાખલો છે, આ એક ધ્યાનથી સમજજો. જો એક ચોરસ આકારનું પતરું છે, જો અહીંયા તમને કહું આવી રીતે એક ચોરસ આકારનું પતરું છે, બરોબર? અને એની અંદર આપણે આવું વર્તુળાકાર ભાગ મેં દોર્યો, બરોબર? હવે આ જે ચોરસ આકાર છે એમાંથી આ ચોરસની લંબાઈ કેટલી છે? તો કે આ ચોરસની લંબાઈ છે 6 સેમી, બરોબર? કેટલી છે? તો કે 6 સેમી એની બાજુનું માપ છે. અને વર્તુળની ત્રિજ્યા જો બતાવી છે અહીંયા 2 સેમી જેટલી એની ત્રિજ્યા છે. હવે આવું ચોરસ ખાલી આવું પતરું હોય માનો કે, એમાંથી તમે આટલો વર્તુળાકાર ભાગ છે એ કાઢી લ્યો, બરોબર? તો ત્યાં આગળ ચોરસ પતરામાં અહીંયા હું તમને મોટું કાણું પડી જશે, આટલો વર્તુળ પેલા એમાં દોરો એવું અથવા કોઈથી, અને એટલો ગોળાકાર ભાગ છે એ તમારે એમાંથી માનો કે તમે કાઢી લ્યો, તો એ એટલા ભાગમાં કાણું થઈ જશે અને બાકી વધેલી જગ્યા એટલે કે એની આસપાસ આટલી જગ્યા વધશે, બરોબર? આટલા ભાગમાં જ પતરું રહેશે. આટલા ભાગમાંથી તો વર્તુળાકાર ભાગમાંથી આપણે પતરું કાઢી લીધું છે, બરોબર? તો આ વધેલી જગ્યાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરોબર? તો પહેલા શું કરશું, આ સાવ સહેલો દાખલો છે, આમ ભલે રકમ એવી રહી પણ જો પહેલા તમારે ચોરસનું ક્ષેત્રફળ આખા ચોરસનું ગોતી નાખવાનું, પછી આ વર્તુળાકાર ભાગનું ગોતી નાખવાનું, અને આખા ચોરસમાંથી એનું તમે બાદ કરી નાખો એટલે તમને જે છે એ વચ્ચે વધેલી જગ્યાનું મળી જાય, બરોબર? જો પહેલા ચોરસનું શોધ્યું તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર? એટલે પછી 6 ગુણ્યા 6 એટલે 36 સેમી સ્ક્વેર. હવે આ ચોરસ માંથી આપણે વર્તુળાકાર ભાગ તો કાપી લેવાનો છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે પાછી વર્તુળની ત્રિજ્યા જોઈએ. આપણને કીધું છે કે 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કાપવાનું છે, એટલે ત્રિજ્યા લીધી 2 સેમી અને ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર 3.14 ગુણ્યા 2 ની 2 ઘાત, એટલે કે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 12.56 સેમી સ્ક્વેર જવાબ આવ્યો, બરોબર? પણ આપણને જે આ 36 સેમી ચોરસ નો ભાગ હતો એમાંથી તમારે 12.56 બાદ કરવા પડે. હું તમને બતાવું, જો આ રીતે બાદ બાકી થાય 36 પોઈન્ટ પછી 0 0 આવે અને 12.56 આ રીતે લખાય એકમના અંકની નીચે, એકમનો અંક પોઈન્ટ પહેલા ને પછી. હવે આ 0 છે ત્યાં 10 કોલીઓ, અહીંયા 9 થાય અને અહીંયા 5 થાય, એટલે 4 9 માંથી 5 જાય તો 4 5 માં 2 જાય 3 નહીં 2, એટલે કે 23.44 સેમી સ્ક્વેર જવાબ આવે, બરોબર? આ હતો 11મા નંબરનો દાખલો. દાખલા આડા અવડા થશે કેમ કે આપણે જે એક રીતના જે પેલા દાખલા હોય એ કરીએ છીએ, બરોબર?
આમાં ખર્ચો ગોતવાના દાખલા આવે ત્યારે તમારે ખાલી એટલું યાદ રાખ, પેલા ઈ નક્કી કરવાનું પરિઘ શોધવાનું કે ક્ષેત્રફળ શોધવાનું છે, બરોબર? પછી જે ગોતવાનું હોય એનું સૂત્ર મૂકીને એની કિંમત ગોતી છે. આવા દાખલા પણ આવે કે આમાંથી આ કાઢવાનું છે, એક વર્તુળમાંથી બીજું વર્તુળ ક્યારેક કાઢવાનું હોય, ક્યારેક ચોરસમાંથી વર્તુળ કાઢવાનું હોય, તો બંનેના ક્ષેત્રફળ એવા દાખલામાં શોધવા પડે અને પછી બાદબાકી કરવી પડે. હવે જો અહીંયા શું છે, ખાલી આકૃતિ આપી છે અને અંદરના અને બહારના વર્તુળનો આપણે પરિઘ શોધવાનો છે, બરોબર? તો હવે આપણને ખબર છે કે પરિઘ શોધવો હોય કે ક્ષેત્રફળ શોધવું હોય આપણની પાસે શું હોવું જોઈએ, શું હોવું જોઈએ બોલો જોઈ, શું હોવું જોઈએ? રકમ, રકમ પણ વ્યાસ કે ત્રિજ્યા શું હોવું જોઈએ? ત્રિજ્યા ત્રિજ્યા હોવી જોઈએ, બરોબર? તો ત્રિજ્યા હોય, અહીંયા આગળ આપણને જે આ મોટું વર્તુળ આપ્યું છે, આ મોટું વર્તુળ આપ્યું છે એની ત્રિજ્યા કીધી છે કેટલી, તો કે આ 19, બરોબર? આ આટલો ભાગ છે એ 19 છે, પણ નાના વર્તુળની ત્રિજ્યા આપણને આપી નથી, બરોબર? નાનું વર્તુળ એટલે આવડું, આની ત્રિજ્યા નથી આપી. આ તો અહીંથી તે અહીં સુધીનું, જો આ અહીંથી તે અહીં સુધીનું અંતર 19 છે, પણ નાનું વર્તુળ તો આટલું જ છે, તો એ નાના વર્તુળની ત્રિજ્યા નથી આપી. પણ આ 12 નો ભાગ કહી દીધો છે કે આટલો ભાગ 10 છે, બરોબર? તો એ 19 માંથી ને તમારે 10 બાદ કરી નાખવાના, એટલે 9 જવાબ એ નાના વર્તુળની ત્રિજ્યા છે એ 9 થાય, બરોબર? તો પેલા મોટા વર્તુળનું પરિઘ શોધવાનો, મોટા વર્તુળ માટે આર વાપર્યું છે, મોટો આર કેપિટલ આર લીધો છે, નાના વર્તુળ માટે સ્મોલ આર લીધો છે. 2 ગુણ્યા ને કીધું છે 3.14 લ્યો, એટલે પાઈ ની કિંમત 3.14 ને મોટા વર્તુળની ત્રિજ્યા હતી 19, બરોબર? એટલે એનો જવાબ આવ્યો 119.32. નાના વર્તુળ માટે 2 ગુણ્યા 3.14 તો એમનું એમ જ છે, પણ નાના વર્તુળની ત્રિજ્યા છે 9 છે, એટલે એમાં આપણે કર્યું ગુણ્યા 9 અને એનો જવાબ આવ્યો, બરોબર? આમાં કઈ બાદબાકી કે એવું એમ નથી કરવાનું, પણ ખાલી ત્રિજ્યા ગોતવા માટે આપણે ગણવું પડ્યું કે અહીંથી અહીંની હતી 19 અને આટલી હતી 10, બરાબર? તો હવે આપણે અહીંયા આટલા દાખલા પૂરા કર્યા. આજે હું તમને PDF મોકલું, એ બધી તમે ઓલામાં લઈ લેજો, બરોબર? ફેરબુકમાં ગણી લેજો અને આ રીતના દાખલા ગણવાની પ્રેક્ટિસ આજે મેં મોકલ્યા છે તમને, એ પણ તમે રકમ લખી અને મોઢે ગણવાનું રાખજો, તો જ તમને દાખલામાં ખબર પડશે, નહીતર ખબર પડશે નહીં, બરોબર? હા, આજે આપણે ઉત્તરાયણની અસર દેખાય છે સંખ્યામાં થોડીક, બરાબર? વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ બધા આવી જશે. આ PDF મોકલું છું, એની દાખલાની પ્રેક્ટિસ કરજો, બરાબર? હજી સર આવ્યા નથી, મેં તમને લાસ્ટ ટાઈમ પેલા જાતે ભાગાકાર આપ્યા હતા, એના તમારે બધાને જવાબ આવ્યા છે? ભાગાકાર જાતે કરવાના કીધા હતા ને, અમુક દાખલા મેં આપણે ખાલી છેલ્લું સ્ટેપ બાકી રાખ્યું હતું, જે તમારે ભાગાકાર ના જવાબ લખવાના હતા ને, બરોબર ને? હા, તો એ મેળવ્યા હતા તમે જવાબ? Thank you.